હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં અત્યાર સુધી જૈવિક કણો જે છે એમાં મુખ્ય બે ઘટકો વિશે આપણે ચર્ચા કરી, જેમાં એક ભાગ જે છે અથવા કાર્બોદિત, એના પછી બેન આપણે લિપિડ અથવા તો ચરબી. બરાબર, આજનો નેક્સ્ટ જે છે નવો જૈવિક કણો જે છે સ્ટાર્ટ થાય છે, એનું નામ છે પ્રોટીન. બરાબર, પ્રોટીન જે છે શું છે, એના બંધારણીય ઘટકો કયા કયા અને એના અલગ અલગ પ્રકાર, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરશું. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ટોપિકનું નામ થશે મુખ્ય પ્રોટીન. પ્રોટીન એક ઇંગ્લિશ નામ છે, જેનું ગુજરાતીમાં નામ થશે નત્રલ. નત્રલ મતલબ થશે પ્રોટીન. સૌથી પહેલા પ્રોટીન જે છે, બરાબર, એ શેનો બનેલો હોય અને એના બંધારણમાં આવેલા ઘટકો જે છે કયા કયા છે એ વિશે જોઈ લઈએ. સૌથી પહેલા એની વ્યાખ્યા સિમ્પલ લઈએ. પ્રોટીન એ એમિનો એસિડ, પ્રોટીન એ એમિનો એસિડ ઘટકોનું કુદરતી પોલિમર છે. બે શબ્દ આવે છે આમાં વાત મારા માટે, એક છે એમિનો એસિડ, બરાબર, એક રસાયણ અને કુદરતી પોલિમર. પોલિમરનો મતલબ કે એમાં ઘણી બધી લાંબી જે છે શૃંખલા આવેલી હોય, એનો મતલબ ઇન્ડાયરેક્ટલી એવું થશે કે આ પ્રોટીન નું આપણે જળ વિભાજન કરી અને તોડીએ તેમાંથી બનતો નાના નાનો ઘટક બનશે એમિનો એસિડ, અથવા એમિનો એસિડ ના ઘણા બધા ઘટકો જોડાય એટલે એનાથી લાંબી શૃંખલા બને, એને કહેવાય પ્રોટીન. બરાબર, એટલે બીજી લાઈન એવી રીતે પણ લખી શકાય, પ્રોટીન ના જળ વિભાજન થી, પ્રોટીન ના જળ વિભાજન થી અનેક એમિનો એસિડના અણુ, એમિનો એસિડના અણુઓ પ્રાપ્ત થાય છે. એટલે કયા કયા એમિનો એસિડ છે અને એમિનો એસિડ જે છે એના નામ કયા કયા છે એના વિશે આપણે આજે ચર્ચા કરશું. બરાબર, એના પછી પ્રોટીનના બંધારણીય તત્વો, પ્રોટીનના બંધારણીય તત્વો, આગળ જેમ આપણે કાર્બોદિત અને લિપિડ જે છે એમાં જોયું કે એના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય, બરાબર, ત્યારે એની સરખામણીમાં પ્રોટીનમાં કયા કયા તત્વો હોય, એક તો આવશે કાર્બન, બીજું હાઇડ્રોજન, ત્રીજું ઓક્સિજન, ચોથું નાઇટ્રોજન અને સલ્ફર. બે ઘટકો નવા ઉમેરાણા, બરાબર. પ્રોટીનના બંધારણીય તત્વો જે છે એમાં CH અને O આ ત્રણેય તો હતા, ત્યાં આગળ એમાં બીજા બે ઉમેરાણા, એક નાઇટ્રોજન અને બીજું સલ્ફર. બરાબર, નાઇટ્રોજન ને સલ્ફર જે છે એ બે તત્વો આમાં ઉમેરાય છે. આ પાંચ પ્રકારના તત્વો પ્રોટીનના બંધારણ જે છે એમાં જોવા મળે. પ્રોટીન જે છે એનું બંધારણીય ઘટક તરીકે પ્રોટીનનો બંધારણીય મોનોમર ઘટક એ એમિનો એસિડ છે. પ્રોટીનનો નાનામાં નાનો ઘટક જે છે એ છે એમિનો એસિડ. એટલે આપણે સૌથી પહેલા એમિનો એસિડ શું છે એના વિશે જોવું પડે. બરાબર, એટલે એમિનો એસિડનું બંધારણ જોઈ લે. સિમ્પલ જો, તો એમિનો એસિડ જે છે એવા રસાયણો છે કે જેના બંધારણમાં એક કાર્બનની સાથે ચાર અલગ અલગ ક્રિયાશીલ સમૂહ જે છે જોવા મળે. કયા કયા ક્રિયાશીલ સમૂહ, જો એક કાર્બન એની સાથે એક ઘટક હોય સી ડબલ ઓ એચ સમૂહ જેને આપણે એસિડ સમૂહ પણ કહી શકીએ, એસિડ સમૂહ. બીજી બાજુ આવેલું હોય NH2, બરાબર, જેને આપણે બેઝ અથવા તો એમિનો સમૂહ કહી શકીએ, એમિનો સમૂહ. એક આવેલો હોય હાઇડ્રોજન અને ચોથો ભાગ આવેલો હોય આર જૂથ બદલાય. એટલે એમિનો એસિડ એક એવા રસાયણો છે કે જેના બંધારણમાં આ ત્રણ તત્વો, ત્રણ ઘટકો કોમન હોય. એક એસિડિક સમૂહ જે છે એને કહેવાય કાર્બોક્સિલ સમૂહ, બરાબર, બીજો ભાગ જે છે એમિનો સમૂહ, એક હાઇડ્રોજન અને એક આર જે છે એનું નામ આપી શકાય કાર્યકારી જૂથ. કાર્યકારી જૂથ જે છે એનો મતલબ શું છે, તો કે આર નો પ્રકાર
વિવિધ એમિનો એસિડમાં બદલાય છે. અલગ અલગ પ્રકારના આર ઘટક ઉમેરાય, એના આધારે ટોટલ આના પરથી વીસ પ્રકારના જુદા જુદા એમિનો એસિડનું નિર્માણ થાય છે. જે પ્રોટીનના બંધારણીય ઘટકો છે. પ્રોટીનના બંધારણમાં 20 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ આવેલા હોય, બરાબર. એ 20 પ્રકારના એમિનો એસિડમાં બાકીનું બધું કોમન હોય, બરાબર. મતલબ કે કયો ભાગ જે છે કોમન હોય, આગળ જે છે કીધું પ્રમાણે કે ઉપરના જે ત્રણ ભાગ જે છે, બરાબર, આટલો ભાગ, આ જે ભાગ જે છે આટલો ભાગ બધામાં કોમન હોય. NH2H અને COOH ખાલી બદલાય શું, આર સમૂહ બદલાય, એના આધારે એમિનો એસિડિઝેશનનો પ્રકાર બદલાઈ જાય. અને કેટલા ટોટલ એમિનો એસિડિઝેશન થશે, એમિનો એસિડિઝેશનનો ટોટલ પ્રકાર થશે 20. એ 20માં ખાલી બદલાય શું, તો કે એમાં બદલાવાળો ઘટક જે છે હશે માત્ર ને માત્ર આર સમૂહ, બરાબર. એટલે આવી રીતે એમિનો એસિડ જે છે એની બંધારણીય રચના. હવે એના પછી એમિનો એસિડ વિશે જોઈએ. નેક્સ્ટ થશે એમિનો એસિડના બંધારણમાં એક કાર્બોક્સિલ સમૂહ એટલે કયો, તો કે COOH. આ શું છે, તો કે એસિડ માટેનો સમૂહ. એક એમિનો સમૂહ એના માટે, એમિનો સમૂહ માટેનું થશે NH2. એક હાઇડ્રોજન અને એક આર જૂથ મતલબ એનું કાર્યકારી જૂથ આવેલું હોય છે. ટોટલ ચાર પ્રકારના જે છે એમાં ઘટકો જોડાયેલા હોય. એમાં એક એસિડિક સમૂહ છે કાર્બોક્સિલ, બીજો NH2 એમિનો એટલે બેઝિક સમૂહ છે, બરાબર, અને એક હાઇડ્રોજન H અને બીજું R છે. આટલા ભાગ આવેલા હોય. હવે જે ઉપર જોયું પ્રમાણે એના પરથી કે એક જ બંધારણ જે છે, બરાબર, એમાં જો એક એસિડિક સમૂહ પણ છે અને એક બેઝિક સમૂહ જે છે બે આવેલું છે, એટલે એના પરથી હો મુદ્દો એમિનો એસિડ ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે. ઉભય ગુણધર્મી જે છે એનો મતલબ શું થાય, તો ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે એમ્ફોટેરિક. ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે એનો મતલબ શું થશે, એટલે કે તે એસિડ તેમજ બેઝ બંને તરીકે વર્તી શકે છે. એમાં એસિડ ગુણધર્મ પણ છે અને સાથે બેઝ ગુણધર્મ છે, એટલે એસિડ તરીકે પણ વર્તી શકે અને બેઝ તરીકે બંને તરીકે વર્તી શકે. આવો જે ગુણધર્મ હોય એને કહેવાય ઉભય ગુણધર્મી સ્વભાવ, બરાબર. કારણ કે એનામાં એસિડિક માટેનો સમૂહ છે અને NH2 બેઝ માટેનો પણ સમૂહ જે છે આવેલો છે, એટલે બંને ગુણધર્મ જે છે એ ધરાવી શકે. એના પછી આવશે પ્રોટીન જે છે એનું સામાન્ય મહત્વ, બરાબર. કેટલાક ભાગ જે છે પ્રોટીન જે છે એના વિશે, પ્રોટીન સામાન્ય રીતે વનસ્પતિ અને પ્રાણી પેશીઓમાં બંધારણીય ઘટક તરીકે વર્તે છે. એટલે આપણે પ્રોટીન ભણીએ છીએ શું કામ, તો કે શરીર જે છે એમાં કોષો આવેલા હોય, કોષો ભેગા થાય એટલે પેશી બને. એ પેશીઓમાં મુખ્ય બંધારણીય ઘટક પ્રોટીન હોય. યાદ રાખજો મનુષ્યના શરીર જે છે એમાં પણ સૌથી વધારે જે ઘટક આવેલો હોય પ્રોટીન,
આપણો શરીરનો બાંધો બનાવવા માટે પ્રોટીનની જરૂર પડે. પ્રોટીન સૌથી વધારે જે છે ઘટક જરૂરી હોય, કાર્બોદિત ચરબી બધા હોય જ, સાથે સાથે એમાં પ્રોટીન જે છે બંધારણીય ઘટક તરીકે વર્તે. ઉપરાંત પ્રોટીન એ જૈવિક ઉદ્દીપક, ઉદ્દીપક શબ્દ કેમિસ્ટ્રીમાં આવે એટલે એના માટે બાયોલોજીમાં શબ્દ આવશે ઉત્સેચક. પ્રોટીન એ જૈવિક ઉદ્દીપક એટલે કે ઉત્સેચક. તથા કોષીય પ્રક્રિયાઓના ઘટક તરીકે, અંતઃસ્ત્રાવ તરીકે, રોગ પ્રતિકારકતા માટેના ઘટક તરીકે તથા ઉર્જા સ્ત્રોત તરીકે પણ વર્તી શકે છે. તો આ બધા એના કાર્ય આપી દીધા બહુ ટૂંકમાં, બરાબર. મતલબ પ્રોટીન જે છે એમાં ખૂબ જ વિવિધતા છે. કેટલાક પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે છે, કેટલાક કોષીય પ્રક્રિયાના મેઇન ઘટક તરીકે વર્તે છે, અમુક અંતઃસ્ત્રાવો તરીકે વર્તે છે, કેટલાક રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે, કેટલાક ઉર્જા સ્ત્રોત તરીકે વર્તે છે, બરાબર. એટલે આ જે છે એની કોમન ખાલી માહિતી આવી કે કયા કયા જે છે પ્રોટીનના કાર્ય છે. પ્રોટીનના કાર્યમાં ખૂબ જ વિવિધતા છે, બરાબર. હવે પ્રોટીન જે છે એના કાર્યમાં વિવિધતા માટે આપણે સમજી લે પ્રોટીન જે છે એના ગુણધર્મો. એના પછી ને પછી આવશે પ્રોટીન એ ખૂબ જ જૈવિક વિવિધતા ધરાવતો અણુ છે. જૈવિક વિવિધતા ધરાવતો અણુ મતલબ જેટલા સજીવોમાં જુદાપણું જોવા મળે છે એ જુદાપણું માટે જવાબદાર ઘટક છે પ્રોટીન, બરાબર. એમાં ખૂબ જ જૈવિક વિવિધતા છે. કયો પ્રોટીન ક્યાં આવેલો હોય છે જો પ્રાણી સૃષ્ટિમાં આવેલો મુખ્ય પ્રભાવી પ્રોટીન કોલાજન છે. યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ. આખા પ્રાણી સૃષ્ટિ મતલબ દરેક પ્રાણીઓમાં આવેલો સૌથી મુખ્ય, સૌથી વધુ પ્રમાણમાં આવેલો પ્રોટીન કયો છે? કોલાજન પ્રોટીન. એવી જ રીતે સમગ્ર જીવાવરણ એટલે આખી સૃષ્ટિ, સમગ્ર જીવાવરણમાં આવેલો મુખ્ય પ્રભાવી પ્રોટીન, પ્રભાવી એટલે સૌથી વધુ માત્રા પ્રભાવી પ્રોટીન રૂબિસ્કો, ગુજરાતીમાં નામ થશે રૂબિસ્કો પ્રોટીન છે. યાદ રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ, બરાબર. એટલે બે જે છે ક્વેશ્ચન પૂછાય, પ્રાણી સૃષ્ટિનો સૌથી મુખ્ય પ્રભાવી પ્રોટીન કયો હતો? કોલાજન. સમગ્ર જીવાવરણ બરાબર આખી પૃથ્વીમાં આવેલો સૌથી મુખ્ય પ્રોટીન જે છે એ થશે રૂબિસ્કો, જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે એના માટે જવાબદાર એક અગત્યનો ઉત્સેચક છે, બરાબર ને. ઉત્સેચક એક પ્રકારનો પ્રોટીન છે. એટલે સમગ્ર જીવાવરણમાં આવેલો મુખ્ય જે છે પ્રોટીન કયો હતો? ઉદાહરણ તરીકે આવશે રૂબિસ્કો. ઉદાહરણ યાદ રાખવાનું છે રૂબિસ્કો, અને ખાલી પ્રાણી સૃષ્ટિમાં પૂછે એમાં આવશે કોલાજન. એટલે આ બે જે છે ઉદાહરણ યાદ રાખવાના છે. એના પછી પ્રોટીનના કેટલાક સામાન્ય ગુણધર્મ, પ્રોટીન જે છે એના સામાન્ય ગુણધર્મ. તો પ્રોટીન એ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય તથા કાર્બનિક દ્રાવકો જેવા કે આલ્કોહોલ ઇથરમાં દ્રાવ્ય હોય છે. અગર જેમ લિપિડ આવ્યું તેની જેમ
પાણીમાં અદ્રાવ્ય હોય અને કાર્બનિક દ્રાવકો જે છે એમાં આલ્કોહોલ ઇથરમાં દ્રાવ્ય, બરાબર, મતલબ કે પ્રોટીન પાણીમાં જે છે ઉગળતા નથી, પણ કેટલાક કાર્બનિક દ્રાવકો હોય એમાં એની દ્રાવ્યતા જોવા મળે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ એના પછી કેટલાક વિશિષ્ટ પ્રોટીન, કેટલાક વિશિષ્ટ પ્રોટીન કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય હોતા નથી, યાદ રાખજો. એટલે કે તે સંપૂર્ણ અદ્રાવ્ય છે. એવા કયા પ્રોટીન કે જે કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય નથી, બરાબર, કોઈ પણ દ્રાવકમાં ક્યારેય ઓગળી ન શકે એવા વિશિષ્ટ પ્રોટીન જે છે એનું ઉદાહરણ આપો. ઉદાહરણ તરીકે વાળ, શિંગડા, ફીંગડા, નખ, નોર, બરાબર, વાળ, શિંગડા, ફીંગડા, નખ, નોર વગેરેમાં આવેલું કેરાટીન પ્રોટીન, વગેરેમાં આવેલ કેરાટીન નામનું સ્ક્લેરોપ્રોટીન, સ્ક્લેરોપ્રોટીન મતલબ તંતુમય, બરાબર, કેરાટીન તંતુમય પ્રોટીન સંપૂર્ણ અદ્રાવ્ય છે. તમને ખ્યાલ હશે, બરાબર, વાળ જે છે એ કોઈ પણ કીટકમાં ઓગળે નહીં, એવી રીતે વાળ જે છે એ શિંગડાના બંધારણમાં આવેલ તાતણા જેવી રચના, પીંગડામાં નખ જે છે, વાઘ સિંહ જેવા જે છે બધા માંસાહારી પ્રાણીઓમાં નખને આપણે નોર કહીએ છીએ, એ નોર જેવા બધામાં આવેલું પ્રોટીન, પ્રોટીનનું નામ થશે કેરાટીન. આ કેરાટીન પ્રોટીન તાતણામય પ્રોટીન છે, સંપૂર્ણ રીતે અદ્રાવ્ય છે, બરાબર. એટલે આ થશે ઇમ્પોર્ટન્ટ બાબત, બરાબર, કે એવા કેટલાક પ્રોટીન પણ છે જે કોઈ પણ દ્રાવક જે છે એમાં દ્રાવ્ય થતા નથી, બરાબર. આ એનું એક ઘટક થશે. એના પછી પ્રોટીન સામાન્ય રીતે ઊંચા તાપમાને કે સાંદ્ર આલ્કોહોલ એસિડ કે બેઝમાં નાશ પામે છે. ઊંચું તાપમાન હોય, ખૂબ જ સાંદ્ર એસિડ હોય, સાંદ્ર બેઝ હોય, સાંદ્ર આલ્કોહોલ હોય, એમાં નાશ પામે છે. નાશ પામે છે મતલબ પ્રોટીન, આમ પ્રોટીન પોતાનું જૈવિક સ્વરૂપ ગુમાવે છે, જૈવિક સ્વરૂપ ગુમાવે છે, જેને વિનૈસર્ગીકરણ કહે છે, વિનૈસર્ગીકરણ કહે છે. પ્રોટીનના બંધારણમાં આવેલા બધા બંધ તૂટી જાય, એ પોતે કાર્ય ન કરી શકે, બરાબર, એની કાર્યક્ષમતા ગુમાવે, એને કહેવાય વિનૈસર્ગીકૃત પ્રોટીન અથવા નિષ્ક્રિય પ્રોટીન. ક્યારે? ખૂબ ઊંચા તાપમાને અને સાંદ્ર એસિડ બેઝમાં જે છે નાખવામાં આવે પ્રોટીન, તો પ્રોટીન પોતાનું જૈવિક સ્વરૂપ ગુમાવી દે, એ પોતાનું કાર્ય કરી શકતો નથી, બરાબર. આવા પ્રોટીનને નિષ્ક્રિય પ્રોટીન જે છે તરીકે ઓળખીએ છીએ. એટલે લખી દઈએ, આવા પ્રોટીનને નિષ્ક્રિય પ્રોટીન કહે છે, નિષ્ક્રિય પ્રોટીન કહે છે, આવા પ્રોટીનને નિષ્ક્રિય પ્રોટીન તરીકે ઓળખી શકાય, બરાબર. એટલે આ થઈ ગયા પ્રોટીન જે છે એને સંબંધિત કેટલીક માહિતી. આપણે પ્રોટીનના પ્રકાર ભણવાના છે, પહેલા આપણે એમિનો એસિડ જે છે એના અલગ અલગ પ્રકાર ભણવાના છે, બરાબર. એટલે આજના ભાગ જે છે એમાં કયો કયો ભાગ આવી ગયો? સૌથી પહેલા પ્રોટીન જે છે એનું બંધારણીય ઘટક, બરાબર, બંધારણીય ઘટક જે છે એના તરીકે આપણે મેઇન મુખ્ય ભાગ જે છે તરીકે લેશું. એમાં મુખ્ય ભાગ આવેલો એમિનો એસિડ, એનો બંધારણીય ઘટક છે, એના બંધારણીય તત્વો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, બરાબર. એનો મોનોમર ઘટક કયો? તો મોનોમર ઘટક આવશે એમિનો એસિડ. આ થઈ ગયું એમિનો એસિડનું બંધારણીય માહિતી. ટોટલ 20 પ્રકારના એમિનો એસિડ જે આપણે આગળ ભણશું કયા કયા હોય તે, બરાબર, એના બંધારણમાં આવેલા ઘટકો, પછી એના ગુણધર્મ તરીકે એમાં કોઈ ગુણધર્મી ગુણધર્મ જોવા મળે, બરાબર. પ્રોટીનની સામાન્ય માહિતી તરીકે, તો કે વનસ્પતિ અને પ્રાણીનું બંધારણીય ઘટક છે, ઉપરાંત આ એના ઉપયોગો અથવા એનું કાર્ય, પ્રોટીનના કાર્ય કયા કયા, તો એ થશે ઉત્સેજક, કોષીય પ્રક્રિયાઓનો ઘટક, અંતઃસ્ત્રાવ તરીકે,
રોગ પ્રતિકારકતા માટેનો ઘટક અને ઊર્જા સ્ત્રોત તરીકે પણ વર્તી શકે. બરાબર, પ્રોટીન ખૂબ જ જૈવ વિવિધતા ધરાવતો અણુ છે. સાથે સાથે આ એક્ઝામ્પલ જે ઇમ્પોર્ટન્ટ પૂછાય છે યાદ રાખવાના છે કે પ્રાણી સૃષ્ટિનો આવેલો મુખ્ય પ્રભાવી પ્રોટીન કયો હતો? કોલાજન. સમગ્ર જીવાવરણનો મુખ્ય પ્રભાવી પ્રોટીન તો રૂબિસ્કો. ગુણધર્મો તરીકે પાણીમાં અદ્રાવ્ય, કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય. બરાબર, અને વિશિષ્ટ પ્રોટીન જે કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય નથી એનું નામ થશે કેરાટીન. બરાબર, કેરાટીન નામનો પ્રોટીન સંપૂર્ણ રીતે અદ્રાવ્ય. ઉપરાંત ઊંચા તાપમાને અને સાંદ્ર ઘટક હોય એમાં પ્રોટીન નાશ પામે, જેને કહેવાય એનું વિનિષ્ક્રિયકરણ. મતલબ કે પ્રોટીન જે છે નિષ્ક્રિય થઈ જાય છે. બરાબર, એટલે આજના લેક્ચર જે છે એમાં આટલું રાખીએ. આગળના ભાગમાં આપણે પ્રોટીન જે છે એના બંધારણીય ઘટક તરીકે એમિનો એસિડના અલગ અલગ પ્રકાર અને એમિનો એસિડના પ્રકાર જે છે એના પરથી આગળ પછી આપણે એમિનો એસિડ જે છે અલગ અલગ પ્રકાર ભણી અને પ્રોટીનના પ્રકાર ભણશું કે પ્રોટીન કયા કયા પ્રકારના હોય અને પ્રોટીન જે છે એની બંધારણીય રચનામાં કઈ રીતની વિવિધતા. બરાબર, એટલે નેક્સ્ટ ટોપિક જે છે આપણે આગળના લેક્ચરમાં ભણશું.